मीठे रस से भरोरी राधा रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीनो पानी लागे बोलो राधे महारानी की जय परिवार भगवान है माँ पर एवी चादर ओढ़ाड़ी बद्दीज स्मृतियों फरी पाछे शांत थई सद्यो नष्ट स्मृतिर गोपी सारो प्यारो मात्मजम मानी अंदर इतनी बड़ी मायानो फैलावो करियो प्रभु भाव छूटो न फरी पाछो पुत्र भाव थयो भगवान ने थयो हाश माए फरीवार दीकरो मायनो नहीं तो मने मानो प्रेम न मळत एक वार तो नंद बाबा ने विश्वरूप ना दर्शन कराया भगवान ने यशोदा नी कोई वात नता मानता नंद बाबा कारण के यशोदा ई कीधुं के नंदराय लाला ना मोढ़ा मां तो केटला सूर्यो केटला चंद्रो बधुं छे मैं जोयुं एटले नंद बाबा कहे छे यशोदा एवुं काई न होय तू मां छो ने एटले तने एवुं लागतुं होय अरे ना नंदराय केटला सूर्यो केटला समुद्रो केटला ताराओ केटलुं बधुं मैं जोयुं एवुं न होय यशोदा અને આમ તું આમે 60-65 વર્ષ થઈ જાય ને પછી આવા ભ્રમ થયા કરે કે આવું કઈ નંદ બાબા હસ્યા ભગવાનને થયું કે મારી માની વાત ઉપર હસ્યા તમે કઈ વાંધો નહીં બાબા હવે તમારો વારો છે ભગવાને શું કર્યું બીજે દિવસે સવારમાં નંદ બાબા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા બધું તૈયાર કર્યું પાત્રમાં શાલિગ્રામ ભગવાન મૂક્યા અને ભગવાન માટે તુલસી પત્ર લઈને નંદ બાબા બહાર ગયા ભગવાન કૃષ્ણ ત્યાં બેઠા છે નંદ બાબા આવ્યા બધું એમને હતું શાલિગ્રામ ભગવાન નબળે બધી બાજુ જોયું ક્યાંય ભગવાન દેખાણા નહીં કનૈયાને પૂછ્યું કનૈયા ક્યાં ગયા ભગવાન ભગવાન કે મને શું ખબર મને શું ખબર ભગવાન તો મોઢું ફુલાઈને બેસી ગયા હતા એટલે નંદ બાબાને એમ થયું કે આના મોઢામાં જ છે ભગવાનને નંદ બાબા કહે છે કનૈયા મોઢું ખોલ તો એક બે વારમાં ભગવાને ખોટ મોઢું ન ખોલ્યું ભગવાન આમ આંખ કાઢીને કીધું નંદ બાબાએ મોઢું ખોલ ભગવાને મોઢું ખોલ્યું મોઢું ખોલ્યું શાલિગ્રામ ન મળ્યા જેવા દર્શન માં યશોદાને કરાવ્યા હતા ને એવા દર્શન નંદ બાબાને કરાવ્યા ભગવાને નંદ બાબા તો આમ આશ્ચર્ય પામી ગયા સાચું છે થોડી વાર થઈ પછી બધું પૂજાનું બધું પતી ગયું પછી નંદ બાબાએ યશોદાને કીધું યશોદા તમે કહેતા હતા ને કનૈયાના મોઢામાં સમુદ્રો ને સૂર્યો ને ચંદ્ર ને તારા ને વૃક્ષો સમુદ્ર બધું મેં જોયું બધું યશોદા કે છે એવું કઈ ન હોય નંદરાય એવું ન હોય અરે ના મેં જોયું ને 70 વર્ષે આવું જોઈએ કે વટકવાળ લીધું બાકી તો રહી નહી ત્યાર પછી ભગવાનની એક લીલા છે દામોદર લીલા ભગવાનનું એક નામ પડ્યું છે દામોદર ગર્ગાચાર્ય મહારાજે કીધું હતું કે તમારો દીકરો જેવી જેવી લીલા કરશે તેવા તેવા નામથી ઓળખાશે અહીંયા ભગવાન દામોદર લીલા દામોદર નામ શું કામ પડ્યું ભગવાનને માં યશોદાએ દામણાથી ઉદરના ભાગમાં બાંધ્યા એટલે ભગવાનનું નામકરણ થયું છે દામોદર ભગવાનનું નામ થયું એ દામોદર માં યશોદાને એમ થયું કે આ બધી જ ગોપીઓ મને ફરિયાદ કરે પણ મારા ઘરમાં કનૈયો માખણ કેમ નહીં ખાતો હોય બધાની ઘરે માખણ ખાવા જાય મારી ઘરે માખણ ન ખાય આવું કેમ હશે યશોદાને થયું બધી ગોપીઓ પોતાની જાતે ઉતારતી હશે એટલા માટે અને મારે તો અહીંયા કેટલી દાસીઓ કામ કરે લાવા જ કનૈયા માટે હું માખણ
માં સ્વયં પોતે દધિ મંથન કરવા બેસે છે. એક દાગ્રહ દાસી શુ યશોદાનંદે ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધિ. પોતે દધિ મંથન કરવા બેઠા છે. જો માએ વહેલા સવારમાં ઉઠ્યા છે, સોળે શણગાર થઈ ઠાકોરજીની સેવા પૂજા કરી, માથામાં સુગંધિત પુષ્પોની વેણી નાખી છે, હાથમાં કંગન પહેર્યા છે, કેડે કંદરો બાંધ્યો છે અને માં દધિ મંથન કરવા બેઠા છે. દામણા લીધા છે અને એક પછી એક દામણાને ખેંચે છે, પણ એ ખેંચે ત્યારે માથાનો ચોટલો પણ હલે એટલે માથાના ચોટલામાં નાખેલા એ પુષ્પો એની સુગંધ આખા ઓરડામાં પ્રસરી ગઈ. માના હાથના કંગન ગાજે છે, કંગનનો વાદ આવી ગયો છે. અને વળી પાછી માં યશોદા ભગવાનના બાલ ચરિત્રોના ગીતો ગાય છે. યાની યાની હગીતાની તદ બાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયત. દધિ નિર્મંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયત. ભગવાનના બાલ ચરિત્રોના તદ બાલ ચરિતાની ચ ભગવાનના બાલ ચરિત્રના એ ગીતો ગાય છે. અને કંગનનો અવાજ આવ્યો, ભગવાન જાગ્યા છે, પથરીમાં બેઠા થયા, આંખો ચોળી અને જ્યાં જુએ તો સામે યશોદા તો દધિ મંથન કરે છે. ભગવાન ઉતર્યા છે, નીચે આવ્યા, માને પાછળથી પકડે છે. પછી માને કહે છે, મા મને દૂધ પીવું છે, મને દૂધ આપો ને એ પણ તમારું, મને એ પણ તમારું દૂધ આપો. માં કહે છે, તું પેલા દંત ધાવન કરે. એટલે ભગવાને સ્પષ્ટ ના પાડી, નહીં માં પેલા મને દૂધ આપો, બહુ ભૂખ લાગી છે. દધિ મંથન અધૂરું છોડ્યું અને માં ગોદમાં લઈ પાલ ઓઢાડી અને ભગવાનને પૈપાન કરાવે છે. પણ માને યાદ આવ્યું કે મેં ચૂલા ઉપર રસોડામાં એક તપેલીમાં ગાયનું દૂધ ગરમ કરવા મૂક્યું છે, જો દૂધ ઉભરાઈ જશે તો મારો લાલો ભૂખો રહેશે. એટલે એ સમયે માં યશોદા ભગવાનને અતૃપ્ત રાખી નીચે બેસાડ્યા અને રસોડામાં ગયા. ભગવાનને ક્રોધ આવ્યો, મારી કરતા પેલા તપેલીનું દૂધ વધારવાનું માને. અને ભગવાનને ક્રોધ આવ્યો, હાથમાં લીધી એક ચટણી વાટવાનો પેલો પથ્થર અને જે ગોળીમાં માતાજી દધિ મંથન કરતા હતા એ તો 9 લાખ ધેનુનું ગોરસ ભેગું હતું અને એમાં દીધ્યો એ પથ્થર. ગોળી ફૂટી, આખા ઘરમાં ગોરસ રેલાયું. ભગવાનને ક્રોધ આવ્યો. જોકે ભગવાનને તો કદાચ યથા યોગ્ય કાલે ક્રોધ આવ્યો છે, આપણે તો જઈ જોવો તો પારો ઉપર ને ઉપર જ્યારે જુઓ ત્યારે બોલાવ્યો ન થાય. ગામમાં ચોરે બેઠો ને આપણે નીકળાવી કીધું, બેઠા છો ને તો ઉભો થઈ જાવ કે અરે તું બેઠો રે દેતવા, તારે ઉભું નથી થવું, બોલાવ્યો ન થાય. પણ એક વાત યાદ રાખજો, ક્યારેક ક્રોધમાં ને ક્રોધમાં તમારું ખ્યાલ નહીં હોય, અહિત પણ થઈ જાય તમારું અને પછી પછતાવા સિવાય તમારી પાસે કોઈ ઉપાય નહીં હોય. મેં આગળના દિવસમાં કહ્યું હતું કે બહુ વધારે પડતો આનંદ હોય ત્યારે તમે કોઈને વચન ન આપો અને જ્યારે તમારા શરીરમાં ક્રોધ હોય ત્યારે તમે કોઈ નિર્ણય ન લઈ લો, કારણ કે એનું પરિણામ બહુ ગંભીર આવે છે. વિદેશની ધરતીમાં એક યુવાન ખૂબ મહેનત કરે વ્યવસાયમાં, એની એક જ ઈચ્છા હતી કે મારે ત્યાં એક સરસ મજાની કાર આવે, નવી કાર લેવાની ઈચ્છા થઈ. અને એ દિવસ ભગવાનની કૃપાથી આવ્યો પણ ખરો, આંગણામાં કાર આવી ગઈ. પોતાની જાતને ચાહે ને એના કરતા વધારે કારને ચાહે છે, એટલી કાર એને વાલી, અત્યંત વાલી છે કાર. જરા પણ આમ ધૂળ દેખાય ને પોતાના ખીચામાંથી રૂમાલ કાઢે ને એનાથી સાફ કરી નાખે, આટલી વાલી કાર. રોજ સવારે ઓફિસ જાય એટલે એ કાર લઈને જાય,
વળી પાછો ખાર લઈને આવે આંગણમાં મૂકી દે, સવાર સાંજ બે વખત એને સાફ કરે. એમાં બન્યું એવું એકવાર, એ કારનો માલિક જે હતો એનો એનો 8-9 વર્ષનો જ દીકરો હતો. એ સવારમાં વહેલો ઉઠી ગયો હશે એટલે એના પિતાશ્રીને જ્યારે ઓફિસ જવાનું, એના પહેલાના સમયમાં એ આંગણમાં રમતો હતો ને એ બરાબર ગાડીની આજુબાજુમાં રમતો હતો. પેલો માણસ તૈયાર થઈને બેગ લઈને આવ્યો, આંગણામાં આવે ને જ્યાં જુએ છે તો પેલો છોકરો એક લોખંડ એની ખીલી લઈ અને બોનેટ ઉપર લીટા કરતો હતો, સ્ક્રેચ પાડતો હતો. અને આ માણસનો મિજાજ ખૂબ ગયો, એટલો ક્રોધ આવ્યો એની આંખો લાલ થઈ ગઈ. ક્રોધમાં આવી બાળકનું બારડું પકડીને એને 2-4 થપાટ મારી દીધી. આટલાથી એનો જીવ ન રહ્યો ને, કાર કેટલી વાલી, ક્રોધ કેટલો, શું કરાવે સાંભળજો. એટલો ક્રોધ વ્યાપી ગયો એના મગજમાં, એટલો આવેશમાં આવી ગયો, 2-4 થપાટ મારી છતાં પણ રહી ન શક્યો. તો એને જે છોકરાએ એના હાથથી જે ખીલી પકડી અને જે સ્ક્રેચ કર્યા હતા ને એ હાથને એક પથ્થર ઉપર રાખ્યો અને બીજા પથ્થરથી આંગળીને છૂંદી નાખે છે. બાળક ખૂબ રડે છે, એની માં દોડતી દોડતી આવે છે. એની માએ એને સમજાવ, શું કર્યું તમે? એની માં રડે, ઓલું બાળક રડે. હવે શું થાય? પોતાની ને પોતાની કારમાં દવાખાને લઈ જાય, કારણ કે છે તો બાપ અંતે. પોતાની કારમાં લઈ ગયો એને દવાખાને. ડોક્ટર સાહેબને જઈને કહે, સાહેબ જે ખર્ચો થાય તે પણ મારા છોકરાની આંગળીઓ સાજી કરી દો. 2-3 કલાક પછી ડોક્ટરે આવીને કહ્યું કે ભાઈ બધી વાત સાચી છે, પણ તમારા દીકરાની 4 આંગળીઓમાંથી 2 આંગળીઓ હજી કંઈ ઓપરેશન કરવાથી સારી થશે, પણ 2 આંગળીઓ સાવ છુંદાઈ ગઈ છે, બધી જ નસોની તૂટી ગઈ છે, 2 આંગળીઓ કાપવી પડી છે. 2 આંગળીઓ કાપી નાખી છે, પાટો બાંધ્યો છે. દીકરાને તો ઘેરનું ઇન્જેક્શન આપ્યું હોય, સૂતો છે બાળક. બાળકને બીજી રૂમમાં જ્યારે એને શિફ્ટ કરવામાં આવ્યો, સુવડવામાં આવ્યો, પલંગની બાજુમાં ટેબલ નાખી અને પેલો એ બાળકનો બાપ એના દીકરાને હાથ સામે જોઈને બેઠો રહ્યો છે. આંખમાં અશ્રુના બિંદ પડે છે. થોડી વાર પછી દીકરાને ભાન આવ્યું, જ્યારે જુએ છે પોતાના હાથને આમ જુએ છે, એના બાપ સામે જુએ છે. દીકરો શું બોલ્યો ખબર છે? પપ્પા સોરી. બાપ તો રડે છે, પપ્પા સોરી, મેં તમારી કારને બગાડીને, તમને બહુ વાલી કાર મેં બગાડી, પણ પપ્પા તમે ચિંતા ન કરો, તમને ખબર છે તમે મને કપડાં લેવા માટે, મારી બુક્સ લેવા માટે, મારા ટોયઝ લેવા માટે તમે મને પૈસા આપતા હતા, એ બધા પૈસા મેં ભેગા કર્યા છે. આપણે એ પૈસામાંથી તમારી ગાડીને નવો કલર કરાવી દઈશું, તમે ચિંતા ન કરો. પપ્પા એક વાત કહું? દીકરાનો હાથ પકડીને બાપ કહે છે, બોલ. પપ્પા મારા પૈસાથી તમારી કાર નવી થઈ જશે, પણ મને એ તો કહો મારી આંગળીઓ પાછી ક્યારે ઉગશે? હવે આ સૌથી અગત્યની વાત હવે છે, બાળક તો માસૂમ હોય છે, નિર્દોષ હોય છે. એ દીકરાના બાપને એટલો આઘાત લાગી ગયો કે એક મારી ગાડીના એક બોનેટમાં આટલો સ્ક્રેચ કર્યો, મેં મારા દીકરાની આદશા કરી. જ્યારે ગાડીના બોનેટ પાસે જાય છે ને, ત્યારે ઝીણવટ ભરી અક્ષરે જ્યારે જોયું ને નજરે, ત્યારે ખબર પડી દીકરાએ લીટા નહોતા કર્યા, એને કાલી ઘેલી ભાષામાં લખ્યું હતું, આઈ લવ યુ પાપા. આઈ લવ યુ પાપા વાંચેલું શબ્દ જોઈ અને એ દીકરાનો બાપ ઢળી પડ્યો ત્યાં ને ત્યાં. શું કરી બેઠો, મારા દીકરાને આંગળીઓ ખોઈ નાખી. મારો કહેવાનો ભાવાર્થ છે, ક્રોધમાં આવીને કોઈ દિવસ કોઈ પરિણામ ખરાબ આવે ને એવું કર્મ ન થઈ જાય, એટલા માટે બાપ ક્રોધને શાંત રાખજો, નહીં તો જિંદગીમાં પછતાવા સિવાય કોઈ તમારી પાસે ઉપાય નહીં હોય, પછતાવા સિવાય તમારી પાસે માર્ગ નહીં હોય. પણ અહીંયા ભગવાનનો ક્રોધ બરાબર હતો. ભગવાન એમ કહેવા માંગે છે,
આ દુનિયામાં પરમાત્મા સિવાય તમારું મન બીજે ન લાગવું જોઈએ, તમને પરમાત્મા સિવાય બીજું વાલું ન લાગવું જોઈએ. પરમાત્માથી વધારે શું હોય આપણા માટે? ભગવાનને એ માટલીને ફોડી, એ ગોળીને ફોડી, એક ઠીબડાની અંદર માખણ લઈ ભગવાન બહાર જતા રહ્યા. અને ભગવાન બહાર જઈને એની રાહત જોતા હોય, કૂતરા બિલાડા વાંદરા કાગડા બધા આવીને બેસી ગયા હતા, કઈ કનૈયો બહાર આવે ને કઈ ખાવાનું મળે. ભગવાને બધાને માખણ ખવડાવે, પોતે માખણ ખાય છે. અને આ બાજુ યશોદાને ખબર પડી એટલે યશોદા એકદમ ઓરડામાં આવ્યા છે. જુએ તો આખા રૂમની ઓરડાની અંદર ગોરસ રીલમ છેલ, માને આંખમાં ક્રોધ ભણાણો, લાલ થઈ ગઈ આંખ, હાથમાં લીધી લાકડી અને આંખ થઈ એની રાતડી. આ તો માર્ય પાર છે, બહુ તોફાન કરે છે. માં ક્રોધ લઈને આવ્યા છે અને બરાબર ભગવાનની પાછળ દોડે, કારણ કે પાછળ માતાજી આવ્યા ને, તો માતાજી છુપાતા પગે આવ્યા હતા, પણ માને ખબર નહીં એમ પેલું ઢીચણિયું પગમાં આવી ગયું. અને ઢીચણિયું પગમાં આવ્યું એટલે માનું ઝાંઝર ખખડ્યું. ભગવાન પાછવાળું જોવે તો માં આવે છે, હાથમાં લાકડી અને આંખ એની રાતડી છે. એટલે ભગવાને ઓલું હાથમાં ઠીબડું હતું કૂતરાઓને વાંદરાઓને દઈને કે તમારે ખાવું હોય ખાવ, મારે હવે નથી ખાવવા. આગળ ભગવાન પાછળમાં યશોદા, એક બે ચક્કર આંગણામાં લગાવ્યા, એક બે ચક્કર ઓસરીમાં લગાડ્યા, ઓરડામાં લગાવ્યા, પાછા નીકળી ગયા આંગણામાં. બે ચાર ચક્કર લાગ્યા તો માં યશોદા થાકી ગયા છે. હાથમાં લાકડી લઈને ભગવાન દોડ્યા, જ્યાં સુધી યશોદા પાછળ દોડ્યા ત્યાં સુધી ભગવાન ન પકડાયા. અહીંયા જોજો જરા, જ્યાં સુધી હાથમાં લાકડી હતી ત્યાં સુધી ભગવાન દોડતા રહ્યા, હાથમાં ન આવ્યા. પણ જેવી માં યશોદાએ લાકડીનો ઘા કર્યો અને ઓસરીના કોરે થાંભલીને ટેકો દઈ અને યશોદા બેસી ગયા, અને એ જ સમયે ભગવાન દોડીને આવીને સીધા માના ગોદમાં બેસી ગયા. કારણ ભગવાન કહે છે કે જેના હાથમાં અભિમાન છે ને એની પાસે હું ન જાઉં. અભિમાન રૂપી લાકડી માએ છોડીને ભગવાન તરત આવી ગયા સાહેબ. અભિમાન છૂટે તો પ્રેમ નજીક આવે, નહીં તો પ્રેમ ન આવે. અભિમાન છૂટે તો પ્રેમ આવે. માં રડતા હતા, કનૈયા તે મને સાવ કાકરાની કરી નાખી છે. આજે બધી ગોપીઓ ત્યાં સુધી એમ કહે છે કે પેલી જો યશોદા જાય છે, યશોદા જાય છે, પણ આજે હું ગોકુળની આ બજારમાં નીકળું ને તો તમામ ગોપીઓ કહે છે કે જો પેલી ચોરની માં જાય છે. ભગવાન પોતાના નાજુક એવા હાથથી માં યશોદાના આંસુડા લૂછીને કહે છે, માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. પણ માં યશોદાને આજ ક્રોધ આવ્યો ને એટલે ભગવાનનું બાવડું પકડ્યું અને કહે છે કે લાલા આજ તો તને બાંધી દઈશ, આજ તને હું બાંધી દઈશ. માં યશોદા એના ખાનણીયા હારે બાંધવા જાય છે. પણ કથામાં એવું છે કે માં જે દામણાથી ભગવાનને બાંધવા જતા ને એ દામણા બધા ટૂંકા પડતા, બે આંગળ, ગમે તેટલા દામણા બદલાવે પણ દામણું ટૂંકું પડે. ભગવાને એક જ કહ્યું કે આમ અભિમાનથી બાંધશો જિંદગી ભર નહીં બંધાવ, એકવાર પ્રેમના તાતને બાંધવાના પ્રયત્ન કરો, હમણાં બંધાઈ જાઓ. બાકી હજારો વર્ષથી ઋષિ મુનિઓ નાક બંધ કરીને બેઠા છે, સ્વપ્નમાંય દર્શન નથી આપ્યા કોઈ દી. એકવાર પ્રેમથી બાંધો અને પ્રેમમાં બહુ તાકાત છે, બહુ તાકાત છે. સોનાના લોખંડની સાંકળથી બંધાયેલો માણસ છૂટી શકે છે, પ્રેમના કાચા તાતને બંધાયેલો માણસ ન છૂટી શકે. જે માણસ પ્રેમથી બંધાઈ ગયો હોય એ કદાપી ન છૂટી શકે સાહેબ, એમાં કોઈ સંશય નથી હોતો. જે પ્રેમથી બંધાયેલો છે, અને પ્રેમથી તો શું ન થાય, આખા જગતનો નાથ એને કોણ બાંધી શકે. છતાં પણ અર્જુનમાં એટલો પ્રેમ હતો, અર્જુનમાં એટલો પ્રેમ, અર્જુનનો સારથી બનવા તૈયાર થયો એનું એક જ માત્ર કારણ હતું પ્રેમ. પ્રેમ પ્રેમ પ્રેમથી તો બધું થઈ જાય સાહેબ. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર, પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરે હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ કુમાર. જ્યાં પ્રેમ હશે ત્યાં પરમાત્મા. પણ માની ઈચ્છાથી મારે કનૈયાને બાંધવો છે એટલે ભગવાન બંધાયા છે. માની ઈચ્છા સંપન્ન કરવા માટે ભગવાન બંધાયા.
ઉદર ના ભાગે દામણા થી બાંધ્યા છે ભગવાન ને ખાંડી, એટલે ભગવાન નું નામ થયું દામોદર. ભગવાન રડે છે, માં મને બહુ ભૂખ લાગી છે, જવા દો ને, આજ ભૂલ થઈ ગઈ, હવે કોઈ ભૂલ નહીં કરું, આમ તેમ મને માફ કરી દો. માએ કઈ ન સાંભળ્યું. ભગવાન રડે છે, હવે પેલા માં રડ્યા, હવે ભગવાન રડ્યા, આને બધું આવડે. પછી થયું એવું, માં બરાબર એને બાંધીને ચાલતા થયા ને, ભગવાન તોય રડે છે, એ માં મને છોડી દો ને, બહુ ભૂખ લાગી છે. નહીં આ તો પડ્યો જ રે તું ત્યાં. માં બરાબર પગથિયા ચડી ઓસરીમાં ચાલ્યા અને બરાબર ઓરડામાં ગયા. માં ઓરડામાં ગયા, અહીં ભગવાને રોવાનું બંધ કર્યું કે કોઈ સાંભળે નહીં ખોટું હું રોવું, કોઈ સાંભળે નહીં ખોટું રોવું. ભગવાને રડવાનું બંધ કર્યું. ભગવાન ગોઠણીયા પર ચાલતા થયા. નંદ બાબાના આંગણામાં બે યમલાર્જુનના વૃક્ષો હતા. એ વૃક્ષના થડના મધ્યમાંથી ભગવાન પસાર થયા. પેલો ખાનણીઓ ફસાઈ ગયો. ભગવાને તાકાત લગાવી બે વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા અને એ મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. રુદ્ર અને કુબેરના અનુચરો હતા. દેવર્ષિ નારદના શાપને લઈ અને એ વૃક્ષ બન્યા હતા. વારુણી મદિરા પાન કરી સ્ત્રીઓ સાથે જ્યારે એ ક્રીડા કરતા હતા અને એ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. નારદનું અપમાન થતું લાગ્યું એટલે નારદે શાપ આપ્યો કે જાઓ જળ જેમ ઉભા છો જાળવા થાજો. અને એ બેવે પ્રાર્થના કરી દેવર્ષિ નારદને, પ્રભુ અમને ક્યારે મુક્તિ મળશે શાપમાંથી? તો કહે છે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થશે ને ત્યારે ભગવાનના હાથે તમને મુક્તિ મળશે. આજ બે વૃક્ષો ધરાશાયી થયા, નલકુબેર મણિગ્રીવનો ઉદ્ધાર થયો અને બે બે દિવ્ય પુરુષો નીકળ્યા. બે દિવ્ય પુરુષોએ ભગવાનની પ્રાર્થના કરી. બહુ સુંદર પ્રાર્થના છે અહીંયા. આ નલકુબેર પ્રાર્થના કરે છે પણ એને હું એમ કહું છું કે આ દુનિયાનો તમામ જીવાત્મા ભગવાનને આ પ્રાર્થના કરવો જોઈએ. તમામ જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરવો જોઈએ. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયાં હસ્તો ચ કર્મ સુમન સ્તવ પાદયોર્ન સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શને સ્તુભવત નુનાન. પ્રભુ બહુ સુંદર પ્રાર્થના કહે. પ્રભુ અમારી વાણી આપના ગુણાનું કથનમાં લાગેલ રહે, અમારા કાન આપની કથા શ્રવણમાં તલ્લીન રહે, અમારા હાથ સદા આપના માટે કર્મ કરે, આપની સેવા કરે, અમારું મન સદા આપના ચરણોનું સ્મરણ કરે, અમારું મસ્તક સદા આપના નિવાસરૂપ જગતને નમસ્કાર કરે, અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપી એવા સંત પુરુષોનું દર્શન કરવામાં લાગેલી રહે, તત્પર રહે. માટે હે નાથ, તમે આટલી કૃપા અમારા ઉપર કરો, અમે બીજું કાંઈ તમારી પાસે માગતા નથી. અમે એટલું જ માગીએ છીએ અમારું ઇન્દ્રિયોમાંથી અમારું મન છોડાવી અને તમારા ચરણારવિંદમાં મન લાગે એટલી કૃપા કરો. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા અમારી વાણી તમારું ગુણ ગાય. કારણ આ દુનિયામાં ભગવાનનું નામ જ તપેલાઓના માટે થઈને શાંત કરનારું છે, તપેલાઓનું જીવન છે. એટલે તો દશમ સ્કંદ કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે એમણે ભગવાનની પ્રાર્થના કરી. વૃક્ષો બે જ્યાં નીચે પડ્યા તો એ વૃક્ષોના મધ્યમાં ભગવાન છે. વૃક્ષોને પડવાનો અવાજ સાંભળ્યો અને એ સમયે નંદ બાબા માં યશોદા ગોપ ગોવાળો પધારો. ગુરુજી ગોપ ગોવાળો બધા
એટલે આજનું જ છે કે રોજનું છે? મંદિરના બાંધકામ માટે છે. અત્યારે જ બોલી દો, પછી બોલી દો. હાલશે નંદ બાબા અને યશોદા એ તમામ બહાર આવ્યા છે. બે વૃક્ષોની મધ્યમાં ભગવાન છે. માં યશોદા એકદમ દામણાથી છોડી ભગવાનને પોતાની છાતી લગાવ્યા અને સીધા જ ગૌશાળામાં ગયા છે. ત્યાં આગળ ગાયના છાણનું લેપન કર્યું, ગૌપુત્રનો છંટકાવ કર્યો, ગાયનું પૂછડું એના ઉપરથી ઉતાર્યું છે. જ્યારે જ્યારે ઘાત ગઈ ભગવાન ઉપરથી ત્યારે ત્યારે માએ આ જ ક્રમ કર્યો છે. પછી થોડા દિવસ થયા એટલે માં યશોદાએ કહ્યું કે નંદરાય, ચાલો ને હવે આપણે ક્યાંક બીજે રહેવા જતા રહીએ. અહીંયા મારા દીકરા ઉપર બહુ ઘાત જાય છે. અરે યશોદા, ક્યાં રહેવા જવું? બાજુમાં પેલા ગોવાળો કહે છે કે નંદરાય, તમે જો હા પાડો તો અહીંયાથી નજીકમાં એક વૃંદાવન કરીને છે સ્થળ, ત્યાં જશું તો આપણી ગાયોને નિરણ પણ મળશે અને આપણને રહેવા માટેનું સારું સ્થાન પણ મળશે. આપણે ત્યાં જઈએ. બધી તૈયારી થઈ. વૃંદાવન ગમન પહેલા અહીંયા સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી છે, અનુગ્રહ કર્યો છે. સુખિયાનો અર્થ છે આ દુનિયામાં સુખી કોણ છે, સુખી કોણ છે? આ કથા એટલું જ બતાવે છે આ દુનિયામાં સુખી કોણ છે. ગામમાં જો ફળ વેચવા જાય તો કેટલા રૂપિયા એના લઈને આવે, કેટલું અનાજ લઈને આવે, પણ સ્વયં ભગવાન એમ કહ્યું કે મને ફળ દે. આખો ટોપલો ભગવાનને આપી દીધો અને ભગવાને એક મુઠ્ઠી જે એક એક ખોબો લઈને આવે છે જુવાર, અને એ જુવાર વેરાતી વેરાતી આવે, થોડા ઘણા દાણા વૈધા પણ એટલા દાણા લઈ અને આનંદથી જે વહી જાય છે, જેટલું મળે છે એમાં જે સંતોષ રાખે છે ને, એ દુનિયાનો સૌથી સુખી માણસ છે, સુખીઓ છે સાહેબ. જે મળ્યું એમાં આનંદ રાખે છે, બાકી જેટલું મળ્યું છે અને તો હજી પછી એમાં ભૂખ જાય નહીં તો એ કોઈ દી સુખી થાય નહીં. જે મળ્યું છે એમાં આનંદ રહે સાહેબ, એ સુખી છે આ દુનિયામાં. સુખી આ મારણ પર ભગવાને કૃપા કરી. ત્યારબાદ વૃંદાવન ગમન થયા, વૃંદાવનમાં રહ્યા. ત્યાં આગળ ભગવાને માં પાસે કહ્યું, માં મને ગાયો ચરાવવા જવા દો. માં ના પાડે છે કે નહીં લલા, ગાયો ચરાવવા નહીં જવા દો. નહીં માં, મારે જવું છે. અરે લલા, તું નાનો છે, નહીં જવા દો. ભગવાને બહુ હટ કરી એટલે માં કહે છે, તારે જવું હોય તો તારા મિત્રોની સાથે, તારા ભાઈબંધોની સાથે, તું વાછડાઓને લઈને જા, ગાયો ચરાવવા નહીં જવા દો. ભગવાન વાછડાઓને લઈને જાય. એ વાછડાને લઈને જાય છે તો એ સમયમાં એક વત્સાસુર નામનો રાક્ષસ અસુર વાછડાનું રૂપ લઈ અને ભળી જાય છે, અને એ અસુર ભગવાનને મારવા માટે આવ્યો છે, આવું એવું આવું કહ્યું છે. તો ભગવાન દાઉજી મહારાજને પૂછે છે કે ભૈયા, દાઉ દાદા, આ બધા વાછડા છે પણ આ એક નવું વાછડું, આ કોનું છે? દાઉ કહે છે કે નહીં, મને ખબર નહીં, તું જોઈ લે, તું જો. ભગવાન ઓળખી ગયા, આવું આ તો વત્સાસુર છે. બરાબર ભગવાનના શરીર ઉપર આમ હાથ પ્રસરાવે છે. વત્સાસુર મનમાં બોલ્યો, હા હવે ફસાયો, લ્યો હવે ફસાયો. ભગવાન મનમાં કહે છે, ફસાયો ખરો પણ હું નહીં દીકરા, તું ફસાઈ ગયો. ભગવાન હાથ પ્રસરાવતા પ્રસરાવતા પાછળના ભાગમાં ગયા અને પાછળના બે પગ પકડી અને ગોળ ગોળ ઘુમાયો અને ધોબી જેમ કપડાને પછાડે એમ આ ધરતી પર પછાડ્યો અને અંતે એને ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. વત્સાસુરનો ઉદ્ધાર કર્યો ને આ બાજુ ગોવાળે ભગવાનનો જયઘોષ કરે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ યમુનાના કિનારે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. બકાસુર એટલે બગલો, અને બગલો રંગમાં ધોળો છે પણ સ્વભાવમાં ધોળો નથી, કપટી છે. બગલો કપટી છે. બગલો એટલે આધ્યાત્મિક અર્થમાં દંભનું પ્રતીક. ભગવાને એમ કહે છે કે યમુનાના કિનારે બગલાનો વધ કર્યો શું કામે? આધ્યાત્મિક અર્થ એમ બતાવે છે કે યમુના એટલે ભક્તિ છે અને ભક્તિમાં કોઈ દંભ હાલે નહીં, એટલે ભગવાને ભક્તિના કિનારે દંભનો વધ કર્યો છે. તમારે ભક્તિ કરો તો દંભ ન રાખશો, ભક્તિ કરવી હોય તો નિર્મળ રહેજો. એટલે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રે, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને
પરમાત્મા આપણી સમૃદ્ધિથી નહીં, પરમાત્મા આપણી શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે, પરમાત્મા આપણા આપણા ભાવથી પ્રસન્ન થાય છે. મોટા મોટા રાજાઓ પાસે કઈ ખામી નહોતી, એને ભક્તિ કરી તો ભગવાન એટલા રાજી ન થયા કે જે નરસિંહ મહેતા પાસે કઈ નતું રાજી થયા. સુદામા પાસે કશું ન હતું છતાં ભગવાન રાજી થયા. સબરીબાઈ પાસે કશું ન હતું છતાં ભગવાન રાજી થયા. આનું એક જ માત્ર કારણ છે, એની પાસે સંપદા નહોતી, ભક્તિ ને ભાવ બહુ હતા. એટલે એટલે અહીંયા કહ્યું કે ભક્તિમાં ભાવ ન ચાલે, ભક્તિમાં તમારું દંભ ન ચાલે. અને સાચી ભક્તિ કઈ? એક જ શૈલી છેલ્લી છાલી, એક સુંદર ભક્તિ રામચરિત માનસ એમ કહે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બરનીરા. તમે ભગવાનની ભક્તિ કરતા હો, ભગવાનની કથા સાંભળતા હો, જો તમારી આંખમાંથી અશ્રુની બિંદ પડી જાય, અશ્રુની ધારા વહી જાય, તો સમજો તમારી ભક્તિ ભગવાને સ્વીકાર કરી લીધી છે. વાલા, તમારું મન ભગવાનમાં લાગ્યું. કામ આદિ મદ મદંભન જાકે તાત નિરંતર બસ મેં જાકે. જેના મનમાં કામ ના આવે, ક્રોધ ના આવે, વિકારો ના આવે અને ભગવાનની ભક્તિ કરે તો એની આંખોમાંથી અશ્રુ વહી જાય. ક્યારેક ક્યારેક આપણે ભગવાનની કથા સાંભળતા હોઈએ તો આપણી આંખો આમ 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 ભલે આમ અશ્રુ ધારા ન થઈ જાય પણ આંખો ભીની થઈ જાય. વાલા, આંખો ભીની થઈ જાય, કારણ પરમાત્માની કથા માણસને પુષ્ટ બનાવે છે, માણસને આનંદ પાવે. હજારો વર્ષ પહેલા લખાયેલી આ ગાથા આપણે એને સાંભળીએ અને આપણને આટલો આનંદ મળે છે. ક્યારેક ક્યારેક ભગવાનની કથામાં આપણને આનંદ મળે, ક્યારેક ક્યારેક ભગવાનની કથામાં આપણને વિરહ જાગે.
પુષ્ટિ સંપ્રદાય તો એમ કહે છે કે નવધા ભક્તિ કરતા પણ જો સૌથી શ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો એ છે વિરહ ભક્તિ. ભગવાનમાં વિરહ થવો, તમને ગોપીઓનો વિરહ હતો અને ગોપીઓના વિરહને લઈને જ ભગવાન પાછા આવ્યા હતા. ભગવાનમાં વિરહ જાગે, ભગવાનમાં તમને તન્મયતા જાગે, પરમાત્મા માટે તમને રડવું આવે. જ્યારે પોતાનું લાગે ને ત્યારે રડવું આવે, જ્યારે પોતાપણું લાગે ત્યારે ત્યારે જ્યારે એનાથી જુદું પડે ત્યારે રડવું લાગે. બે વાતનું રડવું હોય, સજ્જન આપણાથી દૂર જતો હોય તો રડવું આવે, અને દુરિજન હો ગાંવથી આવવાના સમાચાર આવે તોય રડવું આવે. બે પ્રકારનું રડવું હોય. સજ્જન પાસેથી દૂર જાય એટલે રડવું આવે, અને દુરિજન હો ગાંવથી નજીક આવવાનો હોય ત્યાં રોવું આવે કે આ ક્યાં આવ્યો. પણ બેયનું રડવું અલગ હોય, એકમાં પ્રેમ હોય અને એકમાં ભય હોય. સાહેબ પ્રેમ લક્ષણા ભક્તિ. અહીંયા આગળ કહ્યું ભક્તિમાં તમે દંભ ન રાખશો. ભક્તિ કહે હે ભાવની ભૂખી જુગો જુગની વાટ જોતી. ભક્તિ કહે હે ભાવની ભૂખી જુગો જુગની વાટ જોતી. વાટુ જોતા મળી ગયા અમને મહાસાગર મોતી. ભગવાન કહે છે ભક્તિમાં દંભ ન ચાલે. ત્યારબાદ યમુના કિનારે અઘાસુરનો એટલે કે પાપનો પણ ભગવાને બધ કર્યો, ઉદ્ધાર કર્યો એની કથા બતાવી. આગળ જતા બ્રહ્માજીને મોહ થયો છે. ભગવાન ગોવાળોની હારે જ્યારે વાછડાઓ ચરાવવા જાય, ભગવાન બ્રહ્માને મોહ થયો કે આ કોઈના ઘરના માખણ ચોરે, દહીં ચોરે, કોઈના હેઠા ખાય. કારણ કે જ્યારે ભગવાન ગયા રે જંગલમાં ગોવાળો સાથે, તો વનભોજનનું આયોજન થયું. એમાં બધાને ભગવાન પોતાના હાથથી દહીં આપતા હતા, દધી. એમાં એક ગોવાળ બાકી રહી ગયો. ભગવાનને કહે છે કે મારે ખાવું છે, મને આપ. ભગવાન કહે છે હવે ઠીબડીમ કાંઈ નથી, નહીં મને આપ. ભગવાન કહે છે કામ કર, હવે આ ઠીબડીમાં ન રહ્યું તો કાંઈ નહીં, મારા હાથમાં છે આ તું ચાટી જા, મારા હાથમાં છે તું ચાટી જા. ભગવાનના આંગળાઓ એને ચાટ્યા છે. ગોવાળ એટલું જ બોલ્યો, આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. ભગવાનનો હાથ જેને મળી જાય અને ભગવાનના હાથનું દ્રવ્ય જેને મળી જાય, સત્યના ભગવાનની કથાનો શીરો મળે ને એમાં જે આનંદ આવે એ ઘેરે મહેમાનમાં આવે ન આવે. કારણ કે એમાં ભાવ છે, એમાં પ્રેમ છે, પરમાત્મા છે. તો એ ભગવાનનો હાથ એને ચાટ્યો. ભગવાને એ હાથ કીધું કે હવે છોડી દે, હવે આંગળા જ વધ્યા છે. એ હાથ છોડ્યો, ભગવાને એનો હાથ ચાટ્યો ને આ દ્રશ્ય જોઈને બ્રહ્માને થઈ ગયું કે આ બ્રહ્મ ન હોય. કોઈકના હેઠા આંગળા ચાટે એ બ્રહ્મ થોડો હોય. એટલે ભગવાન બ્રહ્માને એમ થયું કે લાવ કસોટી કરું. ને જેટલા વાછડાઓ હતા ને એ દૂર હતા, આ બાજુ બધા ગોવાળિયાઓ જમતા હતા સાથે. વાછડાઓ દૂર નીકળી ગયા અને ત્યાંથી ભગવાન બ્રહ્માજી લઈ લે છે વાછડાઓ. વાછડાઓને લેવા માટે જ્યાં ભગવાન કૃષ્ણ ગયા, વાછડા ન મળ્યા, અહીંયા આવ્યા ત્યાં ગોવાળી ન મળ્યા. ભગવાન કૃષ્ણ વિચારે આ શું થયું, અંતે જોયું બ્રહ્માજી લઈને જતા રહ્યા બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં ગયા છે, ત્યાં આગળ ગોવાળિયાઓ બધા રડે છે. આ બાજુ ભગવાનને સમજી ગયા કા તો બ્રહ્માએ કસોટી કરી છે. ભગવાને શું કર્યું, જેટલા ગોવાળિયા હતા એટલા ગોવાળિયાનું સર્જન થયું, જેટલા વાછડાઓ હતા એટલા ભગવાને વાછડાઓનું સર્જન કર્યું. પણ લીલા એવી ભગવાને રચી, એવી લીલા ભગવાને રચી કે ગોવાળિયા સાંજે ઘરે ગયા પણ એક પણ ગોવાળને એમ ન થયું કે આ મારું ઘર નથી, અને એક પણ ગોપીઓને એમ ન થયું કે અમારો છોકરો નથી, અમારું વાછડું નથી. ભગવાને એવી લીલા કરી. એક વર્ષ સુધી આ લીલા ચાલી એવું ભગવાન અહીંયા ભાગવત કહે છે. એક વર્ષ સુધી આ લીલા ચાલી. એક વર્ષના અંતે બ્રહ્માને ખબર પડી ગઈ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. એકાંતમાં આવી ભગવાન નારાયણ પાસે, ભગવાન વિષ્ણુ પાસે, અહીંયા ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એક વર્ષ પછી પાછા જે મૂળ વાછડાઓ અને મૂળ જે ગોવાળો પાછા આવ્યા, ઓલા વાછડાઓને ફરી પાછા પોતાની અંદર સમાવી લીધા. આ બાજુ એક વર્ષ પછી હાંજે ગોવાળો ઘરે ગયા ને, એની ઘરે જઈને મા બાપને શું કીધું ખબર, મા મા આજ કનૈયાએ યમુનાના કિનારે એક સર્પને માર્યો. એક વર્ષ પછી
શું કામ એને બ્રહ્મલોકમાં રાત્રિ નહોતી થઈ, અને મેં શું કામ રાત્રિ નહોતી થઈ એનું ગઈકાલે મેં તમને વર્ણન કરી દીધું કે બ્રહ્માજીનો એક દિવસ ક્યારે થાય છે, મેં ગઈકાલે તમને કહી બતાવ્યું હતું. એટલે એક વર્ષ પછી એના એ જ ગોવાળોને ફરી પાછી ભ્રાંતિ એમને થયું. આ બાજુ બ્રહ્માએ સ્તુતિ કરી, ત્યારબાદ સમય આગળ વ્યતીતવા લાગ્યો, ધીમે ધીમે સમય ગયો. અને એમાં બરાબર ધેનુકાસુર નામનો એક અસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો, અને એ કોઈને ફળ ખાવા નહોતો દેતો. એટલે એ ધેનુકાસુરનો ઉદ્ધાર સ્વયં ભગવાન કૃષ્ણે દાઉજી મહારાજના હાથે કરાવડાવ્યો છે. દાઉજી મહારાજના હાથે એનો ઉદ્ધાર કરાવ્યો. હવે આવી છે કાલી નાગ દમનની કથા. બહુ સુંદર ગાથા છે. ભગવાનને કાલી નાગ દમન કરવું છે. કાલી એટલે આધ્યાત્મિક અર્થમાં છે ઇન્દ્રિયાધ્યાસ. અને ભગવાને જુઓ એને કાલી નાગનો નિગ્રહ કર્યો છે, એને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે. કારણ કે ઇન્દ્રિયોને મરાઈ નહીં, ઇન્દ્રિયોને વશ કરાય. આ ઇન્દ્રિયાધ્યાસની કથા છે. અહીંયા ભગવાને માત્ર ને માત્ર ઇન્દ્રિયાધ્યાસ અહીંયા નિગ્રહ કર્યો છે કાલીનો, એને માર્યો નથી. આ આંખ જો ખરાબ કામ કરે તો આને ફોડી નખાય, એને આપણા વર્ષ કરાય કે હવે તારે ખોટું કામ નથી કરવાનું. આ હાથ ખોટું કામ કરે તો એને કાપી નખાય, એને આપણા વર્ષ કરવાનું હોય કે હવે તારથી આ ખોટું કામ ન થવું જોઈએ. ઇન્દ્રિયોને વશ કરવાની આ કથા એટલે કાલી નાગ દમનની કથા છે. પણ ભગવાનને જવું છે એટલે ભગવાને એક યુક્તિ કરી કે દાવ છે શેષ છે, એને હારે લઈ ન જવાય. એટલે દાઉજી મહારાજે કીધું કે દાવ દાદા આજ તમે ઘરે રહ્યો, હું એકલો જઈશ આજે જંગલમાં. નહીં હોક નહીં, તું જે વિયો જા પછી મને અહીંયા એકલા ગમે નહીં. અરે પણ દાઉ દાદા આ તમારે રજા, તમે અહીંયા રહ્યો. ના, ભગવાન કહે છે દાઉ દાદા આમ નહીં માને. માં પાસે ગયા બે ભાઈઓ, માને કહે છે ભગવાન કૃષ્ણ, માં તમને ખબર છે મોટા ભાઈએ પરાક્રમ કર્યું છે, મોટા ભાઈએ પરાક્રમ કર્યું છે. અરે લાલા મને તો ખબર નથી શું કર્યું. અરે માં મોટા ભાઈએ ગધેડાને માર્યું. દાઉદાદા ઘરે રહ્યા અને ભગવાન ગયા છે. પછી તો આ કથા બે પ્રમાણે છે. જો મૂળ ભાગવતની કથા કરીએ તો નાગણીઓ એટલે કે નાગપત્નીઓ છેલ્લે આવે છે, અને જૂનાગઢના નરસિંહ મહેતાનો જો પદ ગાઈને આ કથા કરીએ તો નાગણીઓ પહેલા આવી જાય છે. પણ તમને બધાને એમાં મજા આવશે, બે પંક્તિ હારે ગાશો ને તો આનંદ આવશે. તમને આનંદ આવશે. ભગવાન એ ગોવાળોની સાથે મિત્રોની સાથે જ્યારે યમુનાના ધરા પાસે જાય છે જેમાં કાલી નાગ રહે છે, અને એટલો વિષુક્ત છે કાલિંદીનું પાણી, એ ધરાનું પાણી પીવે એનું તો મૃત્યુ થાય જ, પણ એના ધરાની આજુબાજુમાં જેટલા વૃક્ષો ઉગ્યા છે એ વૃક્ષોને જે ફળ લાગે એ ફળ પણ ઝેરીલા છે. સૂર્ય તપે અને એના તાપને લઈ અને વરાળ બને, અને એ વરાળ જો આકાશમાં ઉડે, આકાશમાં જાય, અને આકાશમાં ઉડતા પક્ષીઓને જો એ વરાળ અડી જાય તો પક્ષીઓ મૃત્યુ પામી નીચે પડી જાય, આટલી એ આટલું એમાં ઝેર હતું. હવે ભગવાન એક પછી એક સ્થાનને પવિત્ર બનાવે છે, કારણ હવે ભગવાનને રાસ પંચાધ્યાય તરફ જવું છે. કાલીનાગ દમનની કથા એટલે આમ તમે જો તો ઇન્દ્રિયાધ્યાસ, એટલે એક પછી એક ઇન્દ્રિયોને પણ ભગવાન શુદ્ધ બનાવી રહ્યા છે. કારણ કે ઇન્દ્રિયો શુદ્ધ થાય તો તમને રાસ પંચાધ્યાયમાં અધિકાર મળે એવી આ ગાથા. અને ભગવાન ગેડી દડે રમે, આપણે બધા જાણીએ, શરત રાખી કે જેનાથી દડો અંદર જાય એને લઈ આવવાનું. ભગવાને રમતમાં રમતમાં એવો ફટકાર્યો દડાને, ઉછળીને સીધો જ કાલિંદીના ધરામાં ભગવાન પોતાનું કૂતરીએ નીચે મૂક્યું, પિતાંબરનો કછોટો વાળ્યો અને કદમના વૃક્ષ પર ચડી અને એક છલાંગ લગાવે સીધા નીચે ગયા કાલી પાસે. અને ત્યાં આગળ નરસિંહ મહેતાની પત્નીઓ એમ કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળા નિશ્ચય તારો કાળ જ ફૂટ્યો અહીંયા તે શ્રીધને આવ્યો હે જળ કમળ
छानी जाने स्वामी अमारो जाग से तने मार से अपने भर है त्या लाग से हे जल कमर छाड़ी जाने। बाळक तू मार्ग भूली गयो के तने तारा वेरिये कोई बढ़ायो अमारो स्वामी जागी जाशे तने मारी नाखशे भयो जा। ભગવાને સામો જવાબ આપ્યો છે નથી નાગણ હું મરદ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટ રમતા નાગનું શિશ હાર્યો હે નથી હું માર્ગ ભૂલ્યો નથી મને મારા વેરીયો ક્યાંય વળાયો જાણી જોઈને પછી તો કહેવાય છે નાગણીઓ ઘણું પ્રલોભન આપે છે ભગવાન તમે કહો તો અમે અમારા હાર આપી દઈએ અમારી દોરી આપી દઈએ ભગવાન ના પાડે છે ના મારે કઈ જોતું નથી ઘણા કથાકારો એવું સાંભળ્યું છે એક જગ્યાએ એ કે નાગણીઓએ ભગવાનને લાંચ આપી હતી ભગવાને કીધું કે મારે લાંચ જોતી જ નથી ભગવાન એમ કહે છે કે તારે મારા કારણે તારા ઘરમાં હું કામ ચોરી કરવાની અને એ તારા પતિથી છાનીવાની આવું કઈ કરવું નથી તારા પતિને જગાડે ભગવાન જ્યારે બહાર જવા માટે તૈયાર નથી અને ત્યારે નાગણીઓના પતિ પાસે જાય છે અને અને સ્ત્રીઓ ધ્યાન રાખો પોતાના પતિને કેમ ઉઠાડો જુઓ અહીંયા અહીંયા નાગણીઓ ઉઠાડ્યો છે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો રે મારા બળવંત સ્વામી બારણે બાળક આવ્યો હે જળ કમળ છાની જાને બા આપણે તો હવારના પોરમાં ચાનો પ્યાલો લઈને જાય ઉઠો ને સ્વામી ચા તૈયાર છે ઓફિસે જવાનું ટાણું પછી ન્યા પગાર કપાઈ જશે છેલે પડશે તાણું પણ અહીંયા નાગણીઓ કીધું ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડી પગ દબાવ્યા પાટું ન મર્યું એક બતાય ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ એને એનું એનું બળ યાદ કરાવ્યું મૂછ મરડીનો અર્થ છે એને બળ યાદ કરાવ્યું કે તમે આટલા બળવાન છો છતાં એક બાળક આવ્યો છે જતો નથી હવે ઊભા થાવ જાગો ઉઠો રે મારા બળવંત સ્વામી બારણે બાળક આવ્યો છે અને જાગ્યો પછી તો બે બાહુ બળિયા બે કાળિયા બે બળિયા બાથે બળિયા મેં શું કીધું તમને છે આગળના દિવસે કાંઈ ન આવડે તો લોલમાં ભેગું થઈ જવાનું આજે ગુરુજી આવ્યા છે એટલે વાંધો નહીં ગુરુજી આ હું જે કઈ બોલું છું ને તમારી સામે એ બધું અહીંયાથી અહીંયા આવ્યું છે અને અહીંયાથી આ ટ્રાન્સફર થાય છે અને આ આ બહુ અઘરું હોય પછી તમને ખબર છે હિમાલયમાં જઈને ગુલફી વેચવી ને એ બહુ અઘરી હોય ગુરુજી અહીંયા બેઠા હોય ને બધું બોલવું બહુ અઘરું હોય ભગવાન ઠાકોરજી એટલા રાજી થયા ને ગુરુજીને આમ આમ એટલો ભાવ જગાડ્યો નકર એક શિષ્યની ફરજ છે કે ગુરુદ્વારે ભણવા જવું અને ગુરુજી મારી મારી સાથે રહીને મને કહે છે બેટા હું તને ભણાવીશ તારી સાથે રહીશ
અને વળી પાછા પોતે મારા હાટું પોતે તૈયારી કરીને પાછા મને તૈયાર કરાવે. એટલે આ બધું અહીંયા આ બધું એઠું અહીંયા આવે છે. સમજાય છે ને મારી વાત? આ કઈ આ એમ ન થાય. એ રાતે બે વાગા સુધી વાંચે મારી હારે, પછી મને તૈયાર કરાવે. હું અહીંયા આવી આવું તો એ પાછા હોઈ ન જાય, પોતે તૈયાર કરે. અને હું ઘરે જાઉં તો મને કે જિજ્ઞેસ મેં તારા માટે આજ બેટા આ તૈયાર કરી રાખ્યા છે, બે ચાર શ્લોક કાલ આપજે પાછો. મેં ગઈકાલે તમને જેટલા બધા જે નવી નવી વાતો કરી હતી ને બધી ગુરુજીની દેન હતી. બે બાહુબળિયા વળગા છે, પછી તો આપણે જાણીએ એમ બે યુદ્ધ કરે છે. ઘણી વાર ભગવાને યુદ્ધ કર્યું પણ પછી એમ ભગવાન હજી એમ તરત આમ ચાલુ કરી દીધું. શું કામ એને બહાર ઓડિયન્સ નહોતું જાય? અને આ તો મોટો ગારવડી સાહેબ. ઓલા તમે જુઓ ગામમાં મદારી આવે, એ સીધો ખેલ ચાલુ કરી દે, પેલા ડૂગ ડૂગી વગાડે, બધાને ભેગા કરે અને બરાબર માહોલ જામે, પછી ઓલી દેરાણી જેઠાણી લાભુડી કંકુડી બધું બારું કાઢે. અને પછી કોના ઘરમાં કોણ વૈદે ખબર જ ન પડે. બોલો આપણને અહીંયાથી અહીંયા જો અહીંયાથી અહીંયા ગઈ એ ખેલે બંધ થઈ ગયા. તમે જોજો ધીમે ધીમે આપણી સંસ્કૃતિ ધીમે ધીમે બંધ થતી જાય બધી. તમને યાદ છે તમે છેલ્લે મદારીનો ખેલ ક્યાં જોયો? બરાબરમાં યશોદા એને આમ આમ ચિંતા થવા લાગી. નંદબાબાને કહ્યું કે નંદરાય આજ મને મારો જીવ કંઈક રહેતો નથી, મને આમ 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 મારો ચેન પડતો નથી. આજ કનૈયો એકલો ગાયોને લઈને ગયો છે, તમે જરા જુઓ ને. અને ત્યાં બરાબર ગોવાળે આવીને સમાચાર આપ્યા કે કનૈયો કાલિંદીના ધરામાં ગયો છે દડો લેવા માટે. અને માં યશોદા ખૂબ રડ્યા છે ને આવ્યા છે. નંદબાબા દાઉજી મહારાજ ગોળ બધા યમના કિનારે આવી ગયા. યશોદા તો યમુના ધરામાં જવા માટે તૈયાર થઈ ગયા દોડવા. દાઉજી મહારાજ હાથ પકડ્યો, માં ચિંતા ન કરો હમણાં આવી જશે. ભગવાન કૃષ્ણને પૂછ્યું દાઉ દાદા તમારા માયલો છે, તમે કયો તો દંડ આપી દો. ભગવાને કીધું ન માનો તો આપી દે. શેષજીએ કહી દો આપી દો. અને પછી ભગવાને યુદ્ધ ચાલુ કર્યું. પહેલા તો કાલીનાગ ભગવાનના આખા શરીરે વીંટળાઈ ગયો. ભગવાને શું કર્યું, પોતાનું શરીર એટલું ફેલાયું કે કાલીનાગના શરીરના એક એક મકોડાઓ તૂટી ગયા, ઢીલો પડી ગયો. ભગવાનને ફેણ મારવા જાય તો ભગવાન ત્યાંથી દૂર જતા રહે. અનેક ફેણો ભગવાનને મારી પણ ભગવાનને ન લાગી. પાણી સાથે અથડાય એમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. પાણી લાલ બન્યું તો યશોદાનો જીવ તાળો ચડો ગયો. મારા કનૈયાને કંઈક થઈ ગયું. અને એ સમયે જ્યારે નાગપત્નીઓ ભગવાનને કરે, પ્રભુ આને છોડી દો, આને જો મારી નાખશો તો અમે ક્યાં જશું. કાલીનાગને ભગવાને કીધું તું યોજા અહીંયાથી આ ધરા છોડી દે, બહાર જતો રહે. કાલીનાગ કહે છે પ્રભુ હું ક્યાં જાઉં, બહાર જાઉં તો મને ગરુડ મારી નાખે, હું ક્યાં જાઉં. ભગવાને કહ્યું તું રમણદ્વીપમાં જતો રહે, ત્યાં તને ગરુડ નહીં મળે, ત્યાં જતો રહે. અને અંતે કાલીનાગ ભગવાનના શરણે થયો, ભગવાનને એની દોરીઓ આપી અને એની ફેણા ઉપર ભગવાન પ્રસ્થાપિત થયા. અને યમના જળમાંથી એ કાલીના ધરામાંથી ભગવાનને લઈને બહાર આવે. દેવતાઓ પુષ્પના ટોપલાને ભગવાનને બધા આવે છે. અને આ બાજુ નાગણીઓ ભગવાનને, એ તો ધરામાં ને તો પુષ્પ ક્યાંથી હોય, ત્યાં શું હોય જળમાં? મોતીડા હતા ને એ મોતીડા. થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ છોડી જાને બારા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે યમને બાલ તમારા વશમાં રહ્યા આપણી ઇન્દ્રિયો. એ કથા બતાવી ત્યારબાદ
યમુના ધરા ઉપર જેટલા વૃક્ષો હતા એ ઝેર વાળા બન્યા હતા, એટલે ઝેર ને બાળવા માટે થઈ દાવાગ્નિ લાગ્યો. એ દાવાગ્નિ થી બચાવવા માટે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ત્યારબાદ પ્રલંબાસુર નામનો એક અસુર ગોવાળિયાનો રૂપ લઈને આવ્યો. ભગવાન કહે છે આ તો મારો મિત્ર છે, મિત્રને મરાય નહીં, હવે શું કરવું, મિત્રને મરાય નહીં. એટલે દાઉજી દાદાના હાથે મિત્રનો ઉદ્ધાર કરાવ્યો. પ્રલંબાસુર નામનો રાક્ષસ એને દાઉ દાદાના હાથે ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ ભગવાન ગોપાલ બેના ગાયોને ચરાવવા માટે જાય છે. પછી તો વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવ્યું. વર્ષા ઋતુ અને શરદ ઋતુના વર્ણન પછી વેણુગીતની કથા છે, બહુ સુંદર ગાથા છે. વેણુગીતની ગાથા છે, ભગવાનની વાંસળીની કથા છે. ભગવાન વેણુ વગાડે, અધ્રાર્પિત કરે. ભગવાનની વેણુને સાંભળીને ગોપીઓએ જે ગાયું એનું નામ પડ્યું છે વેણુગીત. એવી સુંદર ગાથા, એવી સુંદર ગાથા. અને વાંસળીમાં તો કેટલી તાકાત ભગવાનની, પણ વાંસળી સંભળાય ક્યારે? જ્યાં સુધી વાસના ન છૂટે ત્યાં સુધી વાંસળી ન સંભળાય સાહેબ. જ્યારે વાસના છૂટી જાય ત્યારે તમને વાંસળી સંભળાય. વાંસળીમાં કેટલી તાકાત, જડ ચેતન બની જાય અને ચેતન જડ બની જાય. ગાયો ભગવાન કાળનિંદના ધરા ઉપર આવી અને કદમના વૃક્ષને ટેકો દઈ પગને આટી મારે અને ભગવાન વાંસળીને અધ્રાર્પિત કરે અને વેણુને જ્યાં સુરને છેડે ભગવાન, યમુના ધરા ઉપર ઉગેલું એ ઘાસ ડોલે, પેલી ગાયો જે ઘાસ ખાતી હોય ને ઘાસ ખાવાનું બંધ કરી દે, કાન ઊંચા કરી ભગવાનને વેણુ સાંભળે છે. આકાશમાં ઉડતા પક્ષીઓ વૃક્ષની ડાળી ઉપર આવીને બેસી જાય કનૈયાને વેણુ સાંભળવા માટે. ગોપીઓને ઘરે પોતાના કાનમાં જો કનૈયાને વેણુ સંભળાય ને તો પછી રહી ન હગે, ભગવાનને મળવા માટે નીકળી પડે. એમાં અમુક અમુક ગોપીને તો એવું બને કે ઘરમાં સાસુ હોય, સસરા હોય, એનો પતિ હોય, એના 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 ડરને લઈને નીકળી ન હગે, કરવું હું. પછી કોઈને ખબર ન પડે ને એમ પાણીયારામાં જઈ ઓલા માટલા પાણીના ભર્યા હોય ને એ ઢોળી નાખે અને પાણી ભરવાના બહાને યમના કિનારે આવે અને ભગવાન સામને જોતી જાય અને વહી જાય. બંસરી કી ધૂન સુનતે હી મેરી શુદ્ધ બુદ્ધ ખો ગઈ સારી. બંસરી કી ધૂન સુનતે હી મેરી શુદ્ધ બુદ્ધ ખો ગઈ સારી. શુક સન કાદિક નારદ જી કો બંસરી લાગે પ્યારી. શુક સન કાદિક નારદ જી કો બંસરી લાગે પ્યારી. મુસરાર કરો ન મુરારી મેં તુહારી તુમ સંગ હારી રે મેં તુહારી મેં તુહારી હારી તું. ભગવાન ની વાસળી ને સાંભળીને ગોપીઓ દોડી નીકળે છે. બહુ સુંદર ગાથા છે, બહુ સુંદર. ભગવાન ની વેણુ છે અને આપણો ગુજરાતી કવિ લખે છે એના માટે.